નમસ્કાર મિત્રો, મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું, આજે તારીખ 27 ઓગસ્ટથી લઈને આવનારી તારીખ 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, ક્યાં પડી શકે છે વરસાદ, આવનારા દિવસોમાં કઈ વરસાદની સિસ્ટમ આવી શકે છે, ભેજનું પ્રમાણ કેટલું, તાપમાનનું પ્રમાણ કેટલું, પવનનું પ્રમાણ કેટલું, ગાઢ ધુમ્મસની કેટલી અસર થશે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ. પ્રથમ વાત કરીએ તો સિસ્ટમથી. અત્યારે જ્યારે પૂર્વ ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે, જે પૂર્વ ભારતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે અને તબાહીવાળો વરસાદ આપી રહ્યો છે અને જે તે વિસ્તારોમાં નુકસાની પણ પહોંચાડી રહ્યું છે. પરંતુ ગુજરાત અને તેની આસપાસ કોઈ વરસાદની ભારે સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. મોટો વરાપનો રાઉન્ડ પણ આવી ચૂક્યો છે. મિત્રો, ઓગસ્ટ મહિનો ઘણો બધો નબળો રહેવાનો છે. ગત જે જૂન અને જુલાઈ મહિનામાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ હતો, હજુ પણ ઓગસ્ટ મહિનામાં સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં સર્જાય, સાર્વત્રિક વરસાદ પણ જોવા નહીં મળે. હવે મિત્રો, આજે તારીખ 27 ઓગસ્ટ છે, આ તો આજે દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય, ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદની ઝાપટા થઈ શકે છે, પરંતુ તેની શક્યતા માત્ર 3-5% ગણીને ચાલવી, કારણ કે કોઈ મોટી સિસ્ટમ અસર કરશે નહીં. મધ્ય ગુજરાતના પણ પૂર્વ તરફના વિસ્તારમાં કોઈ વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદની ઝાપટા થઈ શકે છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી છે, ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા નથી, કારણ કે કોઈ મજબૂત સિસ્ટમ અત્યારે ગુજરાત અને તેની આસપાસ નથી સર્જાયેલી. હવે વાત કરીએ તો પવનની. અત્યારે જ્યારે પવનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળતું હતું, ત્યારે આજરોજ પવન સામાન્ય ઘટી શકે છે. કચ્છમાં જે પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી જતી હતી, ત્યાં હવે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 20-30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવે વાત કરીએ તો ભેજના પ્રમાણની. અત્યારે જ્યારે તાપ તડકો ઉઘાડ નીકળ્યો છે, ત્યારે ભેજનું પ્રમાણ પણ ધીમે ધીમે ઘટશે. જે ગત અઠવાડિયામાં આપણને 80-90% સુધી ભેજનું પ્રમાણ જોવા મળતું હતું, તે હવે ઘટીને અંદાજિત 50-75% આસપાસ ભેજનું પ્રમાણ જોવા મળી શકે છે. તાપમાનની વાત કરીએ તો જોરદાર ગરમીનો અહેસાસ થશે, ભારે બફારાનો અહેસાસ થશે, જાણે કે ઉનાળો આવ્યો હોય તેવી ગરમીનો અહેસાસ થશે. મહત્તમ તાપમાન છેક 34 ડિગ્રી સુધી પણ જઈ શકે તેવી શક્યતા છે. ધુમ્મસની વાત કરી દઈએ તો પર્વતીય વિસ્તારોમાં જે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળતું હતું, તેમાં હવે ધીમે ધીમે આપણને ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ તો 31 ઓગસ્ટ સુધી આપણને આવું ને આવું સામાન્ય વાદળછાયું વાતાવરણ અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થઈ શકે તેવી શક્યતા છે. ગઈકાલે ઉત્તર ગુજરાતના ડીસા પંથકના ભીલડીના ગ્રામ્ય વિસ્તારમાં એક નાનકડા વરસાદી ઝાપટા થઈ ગયા હતા, પરંતુ કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા નથી. હવે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાની. સપ્ટેમ્બર મહિનાના અમારા અંદાજ મુજબ જે બીજો સપ્તાહ હશે, એટલે અંદાજિત 5-8 તારીખની વચ્ચે એક મધ્યપ્રદેશ તરફ એક સિસ્ટમ સર્જાશે, જે ગુજરાતને પણ વરસાદ આપી શકે તેવી શક્યતા છે. હાલ આ સિસ્ટમ ઉપર અમારી બાજ નજર રહેશે અને ગુજરાતને એ સિસ્ટમ કેટલા પ્રમાણમાં અસર કરશે એ તમને આવનારા દિવસોમાં જણાવી દઈશું. પરંતુ સપ્ટેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં એક વરસાદની શક્યતા રહેલી છે. એટલે મિત્રો, ઓગસ્ટ મહિનો આપણો કહી શકાય કે કોરો ધાકડ જાય, વરાપની પરિસ્થિતિનું નિર્માણ થાય, સાર્વત્રિક વરસાદ ન થાય અને અત્યારે આપણને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. નવી કોઈ સિસ્ટમ સર્જાશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું. તો ચાલો મિત્રો, ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને હવામાનની નવી માહિતી લઈને મળતા રહેશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.